પરંતુ દરેક ક્ષેત્રમાં મહિલાઓ છે તેમની હાજરી જોવા મળી રહી છે. આ રેશિયો જો વધારવો હોય તો દરેક કંપની કઈ બાબત એટલે એક મિનિટ એટલે મેં આ બધું એટલા માટે કહ્યું કે આને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ કહેવાય. બરોબર છે. હવે બહેનોને જ્યારે આ બધું થાય છે, હવે આપણે આ થયું એક્સેપ્ટ કરી લીધું કે થયું, હવે બહેનો કેમ રેશિયો વધારો હોય તો આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો અગર ઓફિસમાં શું કહેવાય, પેલું સારું એન્વાયરમેન્ટ હોય તો બહેનોને કમ્ફર્ટેબલ હોય. આમાંથી એક ચીજ ના થાય તો બહેનને કમ્ફર્ટેબલ લાગે. બીજું તમે જ અત્યારે એક્ઝામ્પલ આપ્યો કે જેમ કે જનરલ ઇલેક્ટ્રિક લો યા બીજી જે કંપની કીધી કે જેમાં એ લોકો બહેનો એટલે છે કે અગર કોઈ લેટ પરની છે તો ઓબ્વિયસલી થોડા ટાઈમ પછી પ્રેગ્નન્ટ થાય તો જે પ્રેગ્નન્ટ છે તો પ્રેગ્નન્સી લીવ મળે. પછી હવે ઇમ્પોર્ટન્ટ છે, પ્રેગ્નન્સી લીવ પછી બી જે પોસ્ટ લીવ મળે પછી એ લોકો ઘણીવાર બહેનોને પાછા જોબ પર આવવું હોય પણ ઘણીવાર એ લોકોનો જે પોઝિશન હોય પોસ્ટ હોય કે બીજાને પૈ ગયો એટલે એ લોકો ના આવી શકે. યા એવું બી બની શકે છે કે કંપની જ કહે કે હવે આ બેન હવે આપણું શું કામ કરશે, આપણે બીજી કોઈ બેનને લઈ લઈએ. એટલે ધેર આર ઇન્સ્ટન્સીસ લાઈક કંપની જેનો તમે એક્ઝામ્પલ આપ્યો કે એ લોકો બહેનોને ચાન્સ આપે છે કે ના તમે પાછા જોબ પર આવો, થોડા દિવસો સેટ કરવા લાગે છે, પછી આપણા એમાં ઓફિસમાં ક્રેશિસ રાખે એટલે પેલા નાના બાબલાઓ બેબલીઓને કેક રાખવા માટે આયા ટાઈપ હોય યા જે બી હોય યા ટોયઝ હોય ટોય રૂમ હોય એટલે શું પેલી બેન એટલે મમ્મી કામ કરે અને બાબલું ત્યાં પાસે રહે એટલે શું નો જો કારણ કે અગર ફાસ્ટ એટલે એકાદ છ આઠ મહિનામાં આવી ગયો તો ફીડિંગ કરવાનું આ તે એટલે બહેનોને એકદમ એક સારું એન્વાયરમેન્ટ આપે, જોડે એવું બી એન્વાયરમેન્ટ આપે કે એ લોકોને કાઉન્સેલર આપે તે જેની જોડે વાત કરી શકે બાળકો માટે કે બાળકોને કઈ રીતે કરવો. કારણ કે ઓબ્વિયસલી પેલી બી ફર્સ્ટ ટાઈમ મમ્મી નવી મમ્મી બની હોય તેને વિચારીને ખબર ના પડતી હોય એટલે એ બી એ લોકોને હેલ્પ કરે અને યુનિક એક એવું એન્વાયરમેન્ટ બનાવી આપે, હસબન્ડ બી જોઈએ કે હસબન્ડ બી હેલ્પ કરે. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે ખાલી જોબ કરું છું તો સી પેરેન્ટિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. એવું નથી કે તમે ખાલી જોબ કરો તો બસ ગાડા નીચે જોબ જ કરો ને તમે તમારું ફેમિલી ના જુઓ. એટલે આ બધા માટે સી વેન્યુ વેન આ બધી તમે ત્યારે સ્ટ્રક્ચર કરો છો કંપનીમાં ત્યારે બટ નેસ છે કે બહેનોને વધારે ગમે છે કે અમે ત્યાં કામ કરીએ. એવું નથી કે ઇટ ઇઝ કે બહેનોને કામ નથી કરવું, બહેનોને કામ કરવું છે. તમને એક એક્ઝામ્પલ આપું સિમ્પલ કે અમારી જ ઓફિસમાં લેટ અસ 7 વાગે એટલે બહેનો બિચારી બધા ઘરે જાય, રાઈટ, ઓફિસથી ઉતરીને સીધે ઘરે જાય 7 વાગે અને અમારા ભાઈઓ 7 વાગે ઓફિસથી તો ઉતરી જ જાય પણ ઘરે ના જાય, કેટલી પર ગપ્પા મારવા બેઠે. કે ભલે તમે બધા કહેતા હોય એટલે મારે ક્લિયર કરવું છે કે બધા કહેતી હોય બહેનો મળે એટલે બધા શું કે વાર્તા કરે ને પેલું ચોટલા વોટેવર કંઈક સ્ટોરીઓ થાય છે બહેનોની, ત્રણ ચોટલા ભેગા થાય તો ઓટલા તોડે, ત્રણ ચોટલા, હા, તેના કરતા હું ઊંધું કહું છું કે આ છોકરાઓ જે ભેગા થાય છે ને એ ઉલટો ઓટલા પોટલા તોડે છે. કારણ કે એ લોકો ગપ્પા મારે છે, બિચારી બેન તો સીધી ઘરે જ હશે, જે એને કિચનનું કામ હશે, જમાડા હશે એ લોકોના, અને આ ભાઈ સાહેબો પછી 9-8-9 વાગે ઘરે હેંડતા હેંડતા જશે અને આરામથી બેસીને પાણીનું ગ્લાસ અને એ લઈને બધું મંગાવશે. પોતાની જે વાઈફ બિચારી કામ કરીને જોબ પરથી આવી છે અને જમવાનું બનાવ્યું છે અને ગરમ ગરમ રોટલી માગશે. એટલે આ જે આખી ફંડા છે એ અગર ચેન્જ થશે, કારણ કે શું ઘર કેટલું બેન કરીને કેટલું કરી શકે, ખેંચાઈ જાય, તૂટી જાય, તણાઈ જાય, ખલાસ થઈ જાય. કારણ કે એક લિમિટ હોય ને, ભલે આપણે હેલ્પ કરીએ છીએ, બહેનોને ભાઈઓ જોડે કંધાથી કંધા મિલાવીને કામ કરવું છે, સોશિયલ એમ્પાવરમેન્ટ કરવું છે, ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ કરવું છે. ઘણીવાર બિચારી મજબૂરીમાં જોબ કરે છે ઘર ચલાવવા માટે, તો હસબન્ડોએ બી સમજવું જોઈએ. અત્યારે આપણે એક મિનિટ સાઈડમાં મૂકીએ ઓફિસિસ, પણ હસબન્ડોએ બી તો સમજવું જોઈએ ને કે ભાઈ અમે અમારી વાઈફને સપોર્ટ કરીએ. એવું નથી કે ભાઈ એનું કામ છે કે ખાલી કિચનમાં કરવાનું, ભાઈ તું બી એને હેલ્પ કરી લે ને બે ચીજ કિચનમાં, કે તારાથી નાનું નહીં રોટલી તો કે મોટી નથી બનવાની, ભલે બીજો શેપ બને અલગ વાત છે, તપેલી મૂકજે તો ગોલ શેપ બનશે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે એક પોઝિશન આ છે. હવે જ્યારે કમિંગ બેક ટુ ઓફિસની વાત કરીએ તો હવે થાય છે શું, હવે બીજો પોઈન્ટ છે, હવે ઓફિસિસમાં બેને જોબ તો લીધી એટલે છે મેં બધું પેટ શું કહેવાય મેટર્નિટી લીવ બી મળીને બધું થયું. હવે જ્યારે એ લોકોને હાયર પોસ્ટ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે જેમ જેમ તમારો પોસ્ટ હાયર જશે એમ તમારે એની રિસ્પોન્સિબિલિટી, કારણ કે બટ નેજ હાયર પોસ્ટ એટલે મેં બી તમે બ્રાન્ચ મેનેજર છો તો બધા ઘણાનું ધ્યાન રાખવું પડે, પછી તમારે મિટિંગ્સોમાં જવું પડે, તમારે આઉટ ઓફ ટાઉન જવું પડે. એટલે ઘણીવાર શું થાય છે કે બેનો વિચારે છે કે ભાઈ મારે હાયર પોસ્ટ નથી લેવો કારણ કે મારી રિસ્પોન્સિબિલિટી વધી જશે. એ વિચાર છે કે ના હું આ કરું છું એટલું સારું છે, મારું ઘર ચાલી રહ્યા છે, મારું ફેમિલી અમે એ કરી રહ્યા છીએ, ફેમિલી ચાલે છે એટલે મારે નથી લેવું. આ એક બહેનોની ભૂલ છે, બહેનોની એટલા માટે ભૂલ છે કારણ કે અગર એ લોકો હાયર પોસ્ટ નહીં લેશે, કારણ કે એ લોકો કરી શકે છે પણ એક બસ બહારગામ જવાનું એ આવ્યું ને. ઘણીવાર એક સિમ્પલ એક્ઝામ્પલ આપો, સાંભળવા જેવું એક્ઝામ્પલ છે કે લેટ અસ કે એને ઘણીવાર બિઝનેસ મીટિંગ તો નહીં, બિઝનેસ રાતે સાંજે ઇવનિંગમાં ડિનર હોય, રાઈટ. હવે બિચારી પેલી બેન એકલી અને 4 છોકરાઓ બેઠા હોય એટલે એને બિચારીને ઘણીવાર ઓડ લાગે એટલે બિઝનેસ ડિનર ના થતું હોય, જે નોર્મલી જેન્ટ્સમાં બિઝનેસ ડિનર થાય એમાં ના થતું હોય. પણ દેટ ઇઝ ફાઇન, દેટ ઇઝ નોટ ઓનલી ક્રાઇટેરિયા કે આ જ કરવું જોઈએ. જરૂરી નથી કે જાણે કે હું મારી વાત કરું, અમે બિઝનેસમાં જઈએ છીએ તો જરૂર નથી કે આપણે બિઝનેસ ડિનર જ કરવાનું, એ પહેલા કામ પતાવી દેવાનું, ડિનર પછી તારે ત્યાં તારા હોટલમાં કરી લેજો, મારા હોટલમાં કરી શકે જોડે ના કરવું હોય તો.
બરોબર છે. એટલે ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ. હવે એક હજી એક ચેલેન્જિંગ વાત છે, ચેલેન્જિંગ ઘણી વાર એવી વાત છે કે એ આપણી બહેનોને સાંભળવા જેવી વાત છે, એવું સાંભળ્યું છે, આપણે જોયું નથી એટલું બધું, કે જ્યારે બેન એક હાયર અપ લેવલ પર જાય છે ત્યારે ઘણી વાર એ બીજી બેનને હાયર આવવા નથી દેતી, કારણ કે એને ત્યાં છે ઘણી વાર બધા બહેનોને જોઈએ ને કે એક જ બહેનો હોય તો બધા ભાઈઓ બહુ વધારે પડતી આગતા સાગતા કરે, સેવા કરે, એવો એક માઇન્ડસેટ છે. પણ આપણે એમાં અત્યારે એટલું ડિટેલિંગ ના કરે કારણ કે એવું ખાસ કંઈ દેખાતું નથી. પણ નાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કે બહેનોને તમે વર્કફોર્સમાં જોશો, જેને કે એક્ઝામ્પલ આપું ડાયરેક્ટરનું, હવે ઇટ ઇઝ મેન્ડેટરી કે હરેક એક કંપનીઓમાં ડાયરેક્ટરમાં એક બેન તો હોવી જ જોઈએ. અનફોર્ચ્યુનેટલી હજી બધી કંપનીઝમાં નથી, અત્યારે ફિગર્સ નથી મારી પાસે, પણ ફિગર્સ એટલા સારા બી નથી કે બહેનો હોય બધી કંપનીમાં, કારણ કે ડાયરેક્ટર લેવલ સુધીમાં કોઈ બહેનોને એટલું એટલું એક્સપિરિયન્સ જ નથી થયો. જેટલે મેં કહ્યું ને કે જેમ અત્યારે શું થયું કે બહેનો એ પોસ્ટ પર જવા માટે વિચારે છે ચાર વાર કે ભાઈ મારે આ કરવું પડે તેરું કરવું પડે, એટલે શી બેન બહેનો એટલું એમ્બિશન નથી રાખતી. હવે કેમ નથી રાખતી એમ્બિશન? એવું નથી, જ્યારે ભણતી વખતે બહેનોને બહુ એમ્બિશન હોય છે, હું આમ કરીશું તેમ કરીશું પેલું કરીશ, પણ ઘણી વાર અનફોર્ચ્યુનેટલી બહેનોનું એમ્બિશન બી ફેમિલી વાળા દબાવે છે કે ભાઈ તું હવે હાઈ પોસ્ટ પર જશે, તારી બદલી થશે, તારે બીજે કઈ સ્ટેટ યા સિટીમાં જવું છે તે વિચારી જઈ નહીં શકશે. એટલે અહીંયા પ્રોબ્લેમ છે. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આઈધર એની એટલી બદલી ના થાય, પણ ઘણી વાર એનો તમે તમારે આગળ વધવું હોય તો બદલી કરે તો બીજા સ્ટેટમાં જાઓ, બીજા સારા સિટીમાં જાઓ, તમારો ગ્રોથ છે, બટ નેચરલ છે ને, કારણ કે વેન યુ ચેન્જ ફ્રોમ વન સિટી ટુ અનધર તો તમે ઇટ ઇઝ બટ નેચરલ કે તમે નવા લોકોને મળો, તમારી જે ક્ષમતા છે અલગ હજી વધે. પણ અનફોર્ચ્યુનેટલી એટલા માટે ના કહી શકે કારણ કે એનું ફેમિલી હોય, ચલો બાળક તો એ તો મેનેજ થઈ જાય, એનો હસબન્ડ હોય, હસબન્ડની ક્યાંક જોબ હોય, પછી જે બી પોઝિશન પર જોબ હોય, એટલે એ છોડી નથી શકતી. ત્યારે આપણે આપણી આપણી સોસાયટી માઇન્ડસેટ છે, એટલે આ માઇન્ડસેટ બી સોસાયટીએ બદલવું પડશે કે હસબન્ડ વાઈફે આમને સામને બેસીને ડિસ્કસ કરવું પડશે કે ભાઈ તારી જોબ કે મારી જોબ ને કઈ બેટર જોબ ને કઈ ક્યાં સારું, કારણ કે ઘણા સારા હસબન્ડ એવું કરે બી છે કે ભાઈ ચલો વાઈફ છે તો આપણે બીજે સ્ટ્રેસ સિટીમાં જઈએ ને ત્યાં જોબ લઈ લઈએ, યા ઘણી વાર સારી કંપનીઓ શું કરે છે એ બી તમને કહી દઉં. સારી કંપનીઓ પોતાનો એમ્પ્લોય નથી લૂઝ કરવો, તે લોકો પેલો એમ્પ્લોય કે ભાઈ મારી વાઈફને ત્યાં મળે છે તો હું એ ત્યાં જવા માગું છું, તો ત્યાં બ્રાન્ચ ઓફિસ હોય તો આ લોકો ત્યાં બ્રાન્ચ ઓફિસમાં બી શિફ્ટ કરી શકે છે, એને એવું એવું થઈ શકે છે. એટલે અલ્ટિમેટલી આ કંપનીઝોએ સાંભળવું પડશે, એ દે લેવ ટુ ટેક કેર કે અગર ઇફ દે ડોન્ટ વોન્ટ ટુ લૂઝ અ ગુડ એમ્પ્લોયી ફ્રોમ ધેર સાઈડ. અને આજની તારીખમાં જે સારી મોટી કંપનીઝ છે એ સમજી રહી છે વેલ્યુ કે કંપની, અરે લોકો કંપની ચલાવે છે, બરોબર છે, ઇટ ઇઝ ધ હ્યુમન રિસોર્સ જે કંપનીઓ ચલાવી રહી છે, એટલે ધે વેલ્યુ ધેર હ્યુમન રિસોર્સ. અને જે ઇટ ડિપેન્ડ્સ ફ્રોમ અગેન કંપનીઝ ટુ કંપનીઝ. ને બીજી વાત કે હવે એ અગેન સ્ટેટિસ્ટિક્સ નથી મારી પાસે, પણ એવું કહેવામાં આવે છે કે જે કંપનીઝમાં બહેનો છે એ કંપનીઝનો ગ્રોથ એક્સ પર્સન્ટ વધે છે, કારણ કે જે મેનેજમેન્ટ સ્ટાઇલ બહેનોની છે એ બટ નેચરલ છે કે એ બધાને સાથે લઈને અને ગ્રોથ માટે છે. અને બીજી વાત કે મેં ના કહું પેલા ચોટલા ઓટલા બહેનોના કેસમાં આવતું નથી, એ લોકો સી ધેર વેરી, તમે બહેનો જોશો ને કોઈ બી કંપનીમાં તો ફોકસ કામ કરશે, બરોબર છે. છોકરા હોય તો જોઈ લેજો, આજે અત્યારે હું બોલું છું કે આજ જોઈ લેજો, તમારી જ આજુબાજુની બાબા છોકરા હોય તો અહીંયા ડાફું માર્યું, ત્યાં ડાફું માર્યું, અહીં ગપ્પા માર્યા, ત્યાં ગપ્પા માર્યા, નીચે ચાર વાર જઈ આવ્યો જેવી કરવા, બરોબર છે, આટા ફેરા આશીર્વાદ કરવા, ત્યારે બેન તો બિચારી આવી એનું ટટ 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 કામ કર્યું, લંચ ટાઈમ વખતે લંચ કર્યું, પાછું ટટ 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 કામ કર્યું ને સાંજે ઘરે બિચારી. એટલે ઇટ ઇઝ વેરી નાઇસ એન્ડ ધેર ડોન્ટ હેવ ડેડિકેશન એન્ડ કમિટમેન્ટ. સી આઈ કેન વાઉચ ફોર ઇટ, કારણ કે અમારી ઓફિસમાં બહેનો છે ને, એક એક્ઝામ્પલ અગેન આપું છું કે મારી ઓફિસમાં પહેલાં જે બહેનો આવતી હતી ને એ વર્કિંગ વુમન હોસ્ટેલમાં રહેતી હતી, સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે વર્કિંગ વુમન હોસ્ટેલ બીજે ત્યાંથી આવે છે, એ લોકોના પેરેન્ટ્સ એને સપોર્ટ કરે છે. હવે વર્કિંગ વુમન હોસ્ટેલમાં રહીને મારો જે કસ્ટમર કેરમાં આવતી એટલે ટેલિફોન લેવાનો, તો મારો જે મેનેજર હતો પહેલા જ દિવસે ઇનકા તો મુ નહીં ખોલતા આયા, એ તો બોલી નહીં શકેગી, કસ્ટમર કેર મેં ક્યાં કરેગી. અમે કહેતા હતા ભાઈ ઇસકો ટાઈમ દો અઠવાડિયામાં, બિલીવ મી તમને એ કહું છું, તમે બી ટ્રાય કરજો, અઠવાડિયામાં બહેનો આવી તૈયાર થઈ જતી હતી કે ફટ 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 બોલી શકતી હતી, કારણ કે એ લોકોને એન્વાયરમેન્ટ મળતું હતું, એ લોકોને મોકો મળતો હતો, એ લોકો કરી શકે છે. એક જ ચીજ છે કે આપણે એ લોકોને એક ભરોસો અપાવવાનો છે ને, સપોર્ટ આપવાનો છે, મોરલ સપોર્ટ. હું વાઈફ માટે બી કહું છું, મેરિડ માટે બી કહું છું કે એ લોકો કરી શકે છે, ખાલી એ કંપનીઝ હોય એ લોકોને સપોર્ટ નહીં, એ લોકોની જે બી સગવડ અગવડ છે, ઘણી કંપનીઝ એટલે કાઉન્સેલિંગ કરે છે. તમને એક્ઝામ્પલ આપું, જ્યારે જેને કે મારે બેંક્સમાં જોયું છે, બેંક વાળા હું ઘણા બેંક્સમાં ગઈ છું, એ લોકો મને તું એવું કહે છે કે બેન એવા લેક્ચર લો, ટાઈમ મેનેજમેન્ટના લેક્ચર લો, બેલેન્સિંગ લાઈફના લેક્ચર લો, કારણ કે એ લોકો તો ઈચ્છે છે કે બહેનો હાયર પોસ્ટ લે. જેને કે અહીંયા ઘણી હવે નામ ના કહું બેંકનું, પણ ઓલ લેડીઝ બેંક્સો ઘણી એ લોકોએ કરવી છે, પણ તો લેડીઝ હાઈ પોસ્ટ પર મળતી જ નથી, કારણ કે બધી લેડીઝો કહે છે કે ના અમારે હાઈ પોસ્ટ લેવો જ નથી, કારણ કે હાઈ પોસ્ટ લઈશું તો અમારે રિસ્પોન્સિબિલિટી આવશે. એટલે એ લોકો ત્યાં કાઉન્સેલિંગ બી કરાવે છે, અને કાઉન્સેલિંગ ખાલી બહેનનું નથી કરતું, એના હસબન્ડને બી બોલાવે છે, એને બી સમજાવે છે કે ભાઈ આના કેરિયર પ્રોસ્પેક્ટ છે, કેરિયર ગ્રોથ છે. અને ઓબ્વિયસલી
એ છોકરીમાં શમકતા હોય છે એમાં કોઈ ડાઉટ નથી, આમ જ કે ટાઈમ પાસ કરવા નથી કરતી. એટલે મારે ખાસ એટલે એવું કેવું છે કે જેટલી કંપનીઝ જે કંપનીઝ હોશિયાર છે એ બી કહી દઉં, એ લોકોને ખબર છે કે આ મારો વર્કફોર્સ ઇમ્પોર્ટન્ટ છે, તે વર્કફોર્સ ને લોકો જવા નથી દેતી. પણ ઘણી કંપનીઝ એવું વિચારતી હશે કે ચલો એ નહીં તો ઓર સહી, નો નહીં તો ઓર સહી, તો એમાં આ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. અને એટલા માટે ઇટ ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ કે કંપનીઝ રિયલાઇઝ કરે અને ફેમિલી રિયલાઇઝ કરે, કારણ કે જ્યાં સુધી હસબન્ડ રિયલાઇઝ નહીં કરશે ત્યાં સુધી પ્રોબ્લેમ્સ છે. છોકરાઓ તો રિયલાઇઝ, છોકરાઓ તો સેટ થઈ જાય છે, ઉલટા ઘણી વાર તો છોકરાઓને મજા આવે છે અહીં ત્યાં ફરવા જવાની ને બીજા એમાં જઈને શું કહેવાય પોતાનું સ્કૂલિંગ કરવાની. જી ચોક્કસ. રુઝાનજી જ્યારે આજે આપણે વાત જ કરી રહ્યા છીએ કે મહિલા કર્મચારી